ગઈ કાલે રાત્રિના સમયમાં જામનગરની ઐતિહાસિક જે સજુભાઈ સ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ છે, અને ગર્લ્સ સ્કૂલમાં ગેરકાયદેસર દબાણ હતો અને આ ગેરકાયદેસર દબાણની વજેથી જે ગર્લ્સની સિક્યોરિટી અને ગર્લ્સની સ્ટડીને લઈને અને ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હતી અને આ પ્રોબ્લેમ્સને લઈને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ઘણા સમયથી રજૂઆત થઈ રહી હતી અને આ રજૂઆતને અને બધા જે ગેરકાયદેસર દબાણ હતો બધા વહીવટી તંત્રથી ચકાસણી કરી અને ગઈકાલે રાત્રિ આ જે ગેરકાયદેસર દબાણ હતો અને જે શિક્ષામાં અડચણરૂપી હતો આનો નિકાળ કર્યો છે અને આમાં રાત્રિના સમયમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી SDM અને R&B ડિપાર્ટમેન્ટ અને JMCનો પણ સહયોગ લીધો હતો અને પોલીસના સારું બંદોબસ્ત સાથે હું જાતેથી અને મારા DYSP અને LCB SOG પેરોલ ફરલો અને CTના બધી પોલીસ લગભગ આશરે આપણે 300-400 પોલીસના સાથે આ જે ગેરકાયદેસર દબાણ હતો આનો દૂર કરવામાં આવેલ છે અને અત્યારે આખા શહેરમાં શાંતિ છે. ખાસ કરીને અલગ અલગ બીજી જગ્યાઓ અંગે પણ આપને કંઈ જેમ કે રણજીત સાગર પાસેની જગ્યા છે એ અંગે પણ કોઈ ફરિયાદ કે કોઈ રજૂઆત મળી છે? અમે લોકો બધી જે કાયદેસર જ્યાં જ્યાં જે જે કાયદેસર ગેરકાયદેસર દબાણ છે આ બધો દબાણનો અમે લોકો જિલ્લા વહીવટીતંત્ર છે આના સાથે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને બધી જગ્યાનો અમે લોકો જે જે ગેરકાયદેસર વસ્તુ છે આનો અમે લોકો માર્કિંગ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં અમે ગેરકાયદેસર કોઈ પણ વસ્તુ મળશે જે નેશનલ સિક્યોરિટી માટે અને બીજી કોઈ વસ્તુ માટે અડચણરૂપ હશે આ પર અમે લોકો કાર્યવાહી કરીશું અને જે અત્યારે દબાણ હટાવ્યો છે આ મારા ગર્લ્સ જે સ્કૂલ છે આ બહુ જૂની સ્કૂલ છે અને આ જામનગરની સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કૂલ છે અને આ સ્કૂલમાં ગર્લ્સની જે સ્ટડી છે આને પ્રભાવિત કરતી હતી અને ઘણી બધી રજૂઆતો હતી તો એટલા માટે આનો એવો નિકાલ કર્યો છે. સર, જે રણજીત સાગર ડેમમાં આપણે જામનગરના પીવાના પાણીનું આવે છે સ્ત્રોત, ત્યાં હવે જોવાનું છે એની અરજી આવેલી છે તો તેમનો બે વર્ષે પણ પાણી ભરાઈ ગયું તો એટલે નિકાલ ન થશે તો આપણે ચોમાસું માથે છે તો હું આપને કહી શકું કે અત્યારે જે જે અમારે પાસે એપ્લિકેશન આવેલી છે કોઈ પણ જાતના ગેરકાયદેસર દબાણની આ બધાની જે